રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. ગુડ મોર્નિંગ. આજે 26 જાન્યુઆરી 2021 ભારતનો 72મો ગણતંત્ર દિવસ અને એ જ પ્રજાસત્તાક અને ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ બધી શુભેચ્છાઓ. આજના દિવસે 1950ની સાલમાં આપણા દેશનું બંધારણ અમલમાં આવેલું. આ એક એવું બંધારણ છે કે જે ભારતના સાર્વભૌમત્વનું પ્રતીક છે અને દરેક ભારતીય માટે કદાચ એના ધર્મગ્રંથ કરતા પણ પહેલા જે ગ્રંથ આગળ માથું ઝૂકવું જોઈએ તે આપણું બંધારણ. આજે રેડિયો સિટી વાર્તા .com માં ભારતના ઓરિજિનલ બંધારણ ગ્રંથ વિશેની કેટલીક અજાણી અને સુપર ઇન્ટરેસ્ટિંગ વાતો અને વાર્તાઓ હું તમારી સાથે શેર કરવાની છું, જે સાંભળીને તમને માત્ર મજા જ નહીં પડે, સુપર પ્રાઇડ વાળી ફીલિંગ પણ આવશે. તો ચાલો શરૂઆત કરીએ. નાનપણથી જ આપણને શીખવવામાં આવ્યું છે કે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણા બંધારણને ઘડ્યું, એટલે કે એ આપણા બંધારણના ઘડવૈયા. પણ બંધારણ બનાવનારી કમિટીમાં બાબા સાહેબ આંબેડકર સિવાયના પણ અન્ય 6 સભ્યો હતા. એમના નામ અલાદિ કૃષ્ણસ્વામી અય્યર, એન ગોપાલાસ્વામી, ભીમરાવ આંબેડકર, મોહમ્મદ શાદુલ્લા, બી એલ મિત્તર, ડી પી ખેતાન અને સૌથી આશ્ચર્યજનક નામ આપણા ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, જેને આપણે કમા મુનશીથી ઓળખીએ છીએ. 29 ઓગસ્ટ 1947 દિવસે કન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી દ્વારા એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો, જેના થકી ભારતનું બંધારણ બનાવનાર કમિટીની રચના કરવામાં આવી અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આગેવાનીમાં બંધારણ ઘડનારી સમિતિની સૌથી પહેલી મીટિંગ 30 ઓગસ્ટ 1947 દિવસે મળી. અચ્છા, એક બીજી પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણું બંધારણ ઓરિજિનલી હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખાયેલું છે, અને લખાયેલુંથી મારો મતલબ છે લિટરલી હાથેથી લખાયેલું છે. અને ભારતનું બંધારણ દુનિયાનું એકમાત્ર સૌથી લાંબુ એવું બંધારણ છે કે જે ઓરિજિનલી છપાયેલું કે પબ્લિશ થયેલું નથી, પણ જેમ મેં પહેલા કહ્યું એમ લિટરલી હાથેથી લખાયેલું બંધારણ છે, એ પણ ખૂબ જ કલાત્મક રીતે. તો એવી કઈ વ્યક્તિ છે કે જેને ભારતનું બંધારણ પોતાના હાથે લખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને એના માટે બદલામાં એમણે શું ફીસ વસૂલેલી, એની પાછળ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. આપણું બંધારણ દુનિયાનું એકમાત્ર એવું બંધારણ છે અને સૌથી લાંબુ પણ ખરું કે જે સંપૂર્ણપણે હાથેથી લખાયેલું બંધારણ છે, એ પણ હિન્દી અને અંગ્રેજી કેલિગ્રાફિક ફોન્ટમાં, અને લખાયેલું ભારતના સુપ્રસિદ્ધ કેલિગ્રાફર પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા દ્વારા. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાનો જન્મ ભારતના બહુ જ જાણીતા કેલિગ્રાફિક ફેમિલીમાં થયેલો. બહુ જ નાની ઉંમરે એમણે પોતાના પેરેન્ટ્સને ગુમાવેલા, એટલે એમનો ઉછેર એમના દાદાજી દ્વારા થયો, જે પણ એક ખૂબ જાણીતા પર્શિયન અને ઇંગ્લિશ ભાષાના કેલિગ્રાફર હતા. હવે બન્યું એવું કે જ્યારે આપણું બંધારણ તૈયાર થઈ ગયું, એનો ફાઇનલ ડ્રાફ્ટ નક્કી થઈ ગયો, ત્યારે એ સમયના ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાનો સંપર્ક સાધ્યો અને એમને રિક્વેસ્ટ કરી કે ભારતનું સંપૂર્ણ બંધારણ હિન્દી અને ઇંગ્લિશ એમ બે કેલિગ્રાફી લિપિમાં હાથેથી લખી આપે અને આ કામ પૂરું કરવા માટે બદલામાં એ શું ફીસ ચાર્જ કરશે એ પણ જણાવે. ત્યારે પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાનો જવાબ હતો કે ઈશ્વરની કૃપાથી મારી પાસે બધું જ છે જે મારે જોઈએ છે. મારા દેશનું બંધારણ લખવું એ મારા માટે સૌભાગ્યની વાત છે, એટલે એના માટે હું કંઈ જ ચાર્જ નહીં કરું, પણ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે, અને તે એ કે બંધારણના દરેક પાનાની નીચેની તરફ હું મારું નામ લખીશ અને છેક છેલ્લા પાને હું મારું આખું નામ મારા દાદાના નામની સાથે લખીશ. જે વાત પર જવાહરલાલ નહેરુ તરત જ સંમત થઈ ગયા અને અત્યંત સુંદર કેલિગ્રાફિક હિન્દી અને અંગ્રેજી લિપિમાં આપણું બંધારણ લખાયું. આ બંધારણની હસ્તપ્રત લખવા માટે 303 નંબરની કુલ 432 પેન હોલ્ડર નિબ્સ વાપરવામાં આવેલી. દર વખતે એ નિબને લાકડાની પેન આગળ ખોસવામાં આવે અને પછી એની શાહીને ખડિયામાં બોળી અને એનાથી કેલિગ્રાફિક ભાષામાં બંધારણને લખવામાં આવ્યું. વાત અહીંયા જ નથી અટકતી.
ભારતના ઓરિજિનલ બંધારણના દરેક પાનાને શાંતિનિકેતનના નંદલાલ બોઝ અને એમના શિષ્યો દ્વારા ખૂબ જ કલાત્મક રીતે સજાવવામાં પણ આવ્યું છે. એની દરેક ધારને સુંદર આકૃતિઓ દ્વારા સજાવાયું છે. And that's how it becomes world's longest and the most unique constitution, જે હાથેથી લખાયું હોય. ભારતનું બંધારણ ઘડનારી કમિટીની સૌથી પહેલી મીટિંગ મળી એ દિવસથી ફાઇનલ બંધારણ ઘડાયું એ વચ્ચેનો સમયગાળો હતો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ટુ બી વેરી પ્રિસાઇઝ. જ્યારે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો અને ડિબેટ અને ડિસ્કશન માટે મૂકવામાં આવ્યો એ વખતે ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થતા પહેલા 2000 જેટલા અમેન્ડમેન્ટ્સ એમાં રજૂ કરવામાં આવેલા. છેવટે 26 નવેમ્બર 1949 ના દિવસે ભારતના બંધારણનું ડ્રાફ્ટિંગ પૂરું થયું અને એના બરાબર 2 મહિના પછી એટલે કે 26 જાન્યુઆરી 1950 ના દિવસે એ બંધારણ અમલમાં આવ્યું, જેથી કરીને 26 જાન્યુઆરીને રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે, એટલે કે આજનો દિવસ. જોકે એની પહેલા 24 જાન્યુઆરી 1950 ના દિવસે કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલીના કુલ 284 સભ્યોએ એની પર પોતાના હસ્તાક્ષર કર્યા, જેમાં 15 મહિલાઓનો પણ સમાવેશ થયેલો. અને એના 2 દિવસ પછી 26 જાન્યુઆરી 1950 ના દિવસે એ બંધારણ અમલમાં આવ્યું. આજે એ દિવસને 71 વર્ષ પૂરા થયા અને ભારતનો 72મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. તમને રિપબ્લિક ડે ની ખૂબ બધી શુભેચ્છાઓ સાથે આજની સ્ટોરી ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તમને કેવી લાગી મને વોટ્સએપ કરીને તમે જણાવી શકો. 7573-911-911 મારો નંબર છે. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. જય હિન્દ.